સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા તો હાલ તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તમામ તાલુકામાં વરસ્યો હતો, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. તો સૌથી વધુ પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા હતા. તો પ્રાંતિજના સોનાસણ ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાવાને લઈને પાકનો શોથ વધી ગયો હતો અને આ વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળ્યું છે, કારણ કે હવે મગફળી કાઢવાનો સમય હતો અને ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાયો છે. આ ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં લગભગ એટલો બધો વરસાદ પડ્યો ને કે આ મગફળીનું અત્યારે આ ખેતરની અંદર મગફળીનું વાવેતર થાય. હવે મગફળીનું વાવેતર છે પણ 15 થી 20 તારીખ સુધીમાં કાઢવાની હતી. આ 15 થી 20 તારીખમાં પાક તૈયાર થઈ ગયો હતો એટલે હવે કાઢવાની તૈયારી જ કરવાની હતી, પણ આ એટલો બધો વરસાદ પડ્યો એટલે કંઈ ખાતમાં આવે એવું લાગતું નથી, કારણ કે બધું આવે ફેલ જ જવાનું, બધી ફૂગ આવી જવાની, બધું જો આ પાણી આમનામ 2 દિવસ રહે તો કશું હાથમાં ના આવે, બધું પૂરું થઈ જાય, વેચવા નહીં નીકળત નહીં, કશું બધું ફેલ જ થઈ જાય, પૂરેપૂરું ફેલ. ડાગરમાં એ જો વરસાદમાં બહુ જરૂર ના પડે પાણીને આપવામાં, પણ ડાગરની અંદર એ બધું ખાસું બધું નુકસાન જો આમનામ પડે જો તે થૂલ આવ્યું એ બધું જતું રહે એટલે એમાં નુકસાન જવાનું ખાસું. અને આવું તો લગભગ આખા ગામમાં પરિસ્થિતિ છે, તો બહુ વરસાદ પડ્યો ના કારણે આખા કેલા રોડ ઉપર, ફુગડુના રોડ ઉપર, સોનાસણ સલાલ રોડ ઉપર અને દલપુર રોડ ઉપર દરેક જગ્યાએ આ હાલત છે, બહુ જ પાણી છે. કોઈ એને પાણી એટલું બધું છે ને વધારે પડતું કે જાય તો એ કેટલું જઈ શકે એટલે બહુ તકલીફ છે. તલાવ આખું ભરાઈ ગયું, તલાવ પૂરું થઈ ગયો, પાછું ભરોસ તલાવ એટલે પાણી તો બહુ આ વખત બહુ વરસાદ પડ્યો આ ગઈકાલે રાત્રે. ઓકે, કેટલા સોનાસણ ગામમાં લગભગ 70% મગફળીનું વાવેતર થયેલું છે અને 30% ડોગર છે અને સૌથી વધારે મગફળીના પાકની અંદર લગભગ 80 થી 90% નુકસાન થશે અને કદાચ 100% ઘણા ખેતરની અંદર તો 100% પણ નુકસાન થવાની ભીતી છે. પાણી તો એટલે અને આજે ખૂબ જ રાત્રે વધારે વરસાદ પડવાના કારણે અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી તેના કારણે મોટું નુકસાન થશે. અમારે ગામની અંદર ગટરો નાખેલી છે પણ એ ગટરોની સફાઈ છેલ્લા 10-15 વર્ષથી સરકાર દ્વારા કરવામાં આવેલ નથી, તેના કારણે પાણીનો નિકાલ ન થવાના કારણે આ ખેતરો બેટની અંદર ફેરવાઈ ગયા. આમ તો 1 વીઘા મગફળી પાછળ 25 થી 30 હજાર ખર્ચ થાય છે, પરંતુ હવે તો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી, ત્યારે તો તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ કામગીરી કરાય તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો શુક્રવારની સવાર સુધીમાં પ્રાંતિજમાં 101 mm એટલે કે 4 ઇંચ અને તલોદમાં 127 એટલે કે 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો પ્રાંતિજમાં મોસમનો કુલ વરસાદ 1162 mm એટલે કે 47 ઇંચ વરસાદ અને તલોદમાં 1109 mm એટલે કે 44 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લા વર્લ્ડ ચેલેન્જ ટીવી પ્રાંતિજ. ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ.
અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા, મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.